Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ જે છે એના ફોર્મ હવે ઓનલાઈન અટેન્ડન્સ જે ગુજરાત .in ની વેબસાઇટ છે એના ઉપરથી પણ તમે ભરી શકશો, જ્યાંથી આપણે ઓનલાઈન હાજરી કરતા હતા. એ વેબસાઇટ ઉપર જઈને તમે તમારા ધોરણ 8ના બાળકોના જે જ્ઞાન સાધના સ્કોલરશિપનો ફોર્મ છે ઓનલાઈન કરી શકશો. અત્યારે જે ફોર્મ ભર્યા છે એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેતું નથી, પરંતુ આવકના દાખલા તરીકે જો ગ્રામીણ વિસ્તારમાં હોય તો 1,00,000 થી 1,20,000 કરતાં ઓછી આવક અને જો શહેરી વિસ્તાર હોય તો 1,50,000 કરતાં ઓછી આવક ધરાવતા બાળકોના ફોર્મ આપણે ભરવાના રહેશે. તમે વાલી પાસેથી એક જે આવકનો દાખલો છે એ કન્ફર્મેશન માટે માગી શકો છો અને એના આધારે ફોર્મ તમે ભરી શકો છો, પરંતુ હાલ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે નહીં. તો જ્યારે મિત્રો ઓનલાઈન અટેન્ડન્સ વેબસાઇટ જ્યારે ઓપન કરું છું ત્યારે આ પ્રકારનો ઓપ્શન આવે છે, આપ સૌ જાણો છો. એ શાળાનું યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન કરવાનું રહેશે. તો હું મારી શાળાનું લોગિન કરી દઉં છું. મિત્રો, લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે જે શાળાનું ડેશબોર્ડ છે હાજરીનું આવી જશે. ત્યાર બાદ જે 3 લાઇન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અગાઉ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને છેલ્લે જ્ઞાન સાધના સ્કોલરશિપનો ઓપ્શન પણ હવે ઉમેરવામાં આવ્યો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓની યાદી આવી જશે. હવે તમે જે પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માગતા હો એ વિદ્યાર્થીના નામની સામે એપ્લાય આપેલ છે એના ઉપર ક્લિક કરવાનું છે. દાખલા તરીકે હું એક વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માગું છું તો એ વિદ્યાર્થીના નામની સામે હું એપ્લાય ઉપર ક્લિક કરીશ. મિત્રો, એપ્લાય ઉપર ક્લિક કરતાની સાથે જ વિદ્યાર્થીના નામની તમામ ડિટેલ આવી જશે, તેની જન્મ તારીખ, એની જાતિ, એનું ધોરણ એ તરત આવી જશે. એના પછી તમારે એની જ્ઞાતિ પસંદ કરવાની છે, જ્ઞાતિ યોગ્ય છે કે નહીં ચેક કરેલું. ત્યારબાદ બાળક જો કોઈ ખોડખો પણ ધરાવતું હોય તો એ સિલેક્ટ કરવું અથવા તો આપણે એને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બાળક કયા વિસ્તારમાં રહે છે, રૂરલ અથવા અર્બન, જે પણ વિસ્તારમાં રહેતું હોય એ મુજબ સિલેક્ટ કરવાનું છે. જો અર્બન વિસ્તારમાં રહેતું હોય સિલેક્ટ કરશો તો 1,50,000 કરતાં ઓછી આવક ધરાવતો હોવો જોઈએ એના વાલી, અને જો રૂરલ સિલેક્ટ કરો છો અથવા રૂરલમાં રહે છે તો બાળકનો વાલી 1,20,000 કરતાં ઓછી આવક ધરાવતા હોવા જોઈએ. એના સામે તમારે યસ ટીક કરવાનું છે. યસ ટીક કરતાની સાથે જ શાળાની ડિટેલ આવી જશે. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે એની બાકીની માહિતી, જેમાં બાળકને વિદ્યાર્થીનું જે પરીક્ષા કયા માધ્યમમાં આપવા માગે છે તો ગુજરાતી પસંદ કરું. ત્યારબાદ અહીં વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. મિત્રો, વાલીનો નંબર એન્ટર કર્યા પછી બંધારી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરતાને સાથે જ ફરી તમે રિડાયરેક્ટ થઈ અને પાછી જે સ્કૂલ અટેન્ડન્સ છે એની વેબસાઇટ ઉપર આવી જશો. ત્યાં તમે જોશો કે જે બાળકનું તમે એપ્લાય કર્યું છે એની સામે એડિટ ઓપ્શન આપેલો હશે, તો એ એડિટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો કે જે આપણે બાળકનું એપ્લાય કર્યું હતું એના સામે એડિટ ઓપ્શન આવી ગયો છે અને બાળકનું નામ ઉપર આવી જશે. તો મિત્રો, એના ઉપર આપણે એડિટ ઉપર ક્લિક કરવાનું. ફરીથી એડિટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી જે ડિટેલ છે એ કન્ફર્મ જોઈ લેવાની છે. ડિટેલ યોગ્ય હોય તો નીચે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે જ વિદ્યાર્થીની જે એપ્લિકેશન છે કન્ફર્મ થઈ જશે અને એના માટે વ્યૂ અને પ્રિન્ટ ફોર્મનો ઓપ્શન આવશે, જેના ઉપર ક્લિક કરી તમે એની PDF ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો. તો આ રીતે જ્ઞાન સાધના સ્કોલરશિપનો જે ફોર્મ છે તમે સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત .in ની વેબસાઇટ ઉપર જઈ અને સરળતાથી ભરી શકો છો. હાલ કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, પરંતુ આવકના દાખલા માટે વાલી પાસેથી આવકનો દાખલો મેળવી લેવો હિત આવે છે. કારણ કે જો આવક જે તમે દર્શાવશો એના કરતાં વધુ આવક હશે તો વિદ્યાર્થી પાસ થશે, તો પણ એને લાભ મળવાપાત્ર રહેશે નહીં. મિત્રો, આશા રાખું છું વિડીયો ગમે હશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.